દિયોદર ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને પત્ર લખી રજૂઆત કરી. કોરોના કાળમાં મહામારી વખતે ડિગ્રી વગરના ગ્રામીણ ડોક્ટરોએ સેવા પૂરી પાડી છે. એમની સાથે પોલીસ દ્વારા અને આરોગ્ય વિભાગ દ્વારા ખોટા કેસ ન કરવાને લઈ દિયોદર ધારાસભ્ય મેદાને ઉતર્યા છે. દિયોદર ધારાસભ્ય શિવાભાઈએ સરકારને પત્ર દ્વારા રજૂઆત કરી છે ત્યારે દિયોદર દ્વારા સરકાર દ્વારા ડિગ્રી વગરના ડોક્ટર સામે હાલ કાર્યવાહી ન કરવા માંગ કરી છે. હાલ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ડિગ્રી વગરના ડોક્ટરો સામે આરોગ્ય તંત્ર અને પોલીસ દ્વારા કાર્યવાહી યથાવત છે ત્યારે દિયોદર દ્વારા સભ્ય ડિગ્રી વગરના ડોક્ટરો સામે કાર્યવાહી ન કરવા સરકારને રજૂઆત કરી છે ત્યારે ગ્રામીણ ડોક્ટરો સામે આરોગ્ય વિભાગ દ્વારા અને પોલીસ દ્વારા આડેધડ કાર્યવાહી ન કરવા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પત્ર દ્વારા જણાવાયું છે. રિયા સોલંકી, ZSTV, બનાસકાંઠા. અત્યારના છેલ્લા 1.5 વર્ષથી સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીને લઈને આ વર્ષે છેલ્લા 20 દાડા સુધી તો લોકોને કોરોના એવો તો બધો હાહાકાર વર્તાઈ ગયો હતો કે લોકોને બેડ કે કોઈપણ પ્રકારની વ્યવસ્થા મળતી જ નથી. સરકારી હોસ્પિટલો, પ્રાઇવેટ હોસ્પિટલો, તમામ જગ્યાએ એટલી બધી ભીડ જમી જીતી કે લોકોને દાખલ ક્યાં થવાનું, લોકોને એવું થયું મારું શું થશે. એવા મહામારીમાં તારે ઉઘાટ જેવા ડૉક્ટરો, જે ડૉક્ટરો છે એ ડૉક્ટરો ગામડાઓમાં, ઉડનના ગામડાઓમાં જે એની લોકો સેવા આપી છે, હું તો એમ માનું છું કે જેના કારણે પૈસા હતા કે નહોતા, પણ એ લોકોએ ઘણા લોકોને એવી સેવા આપી છે કે એમને જીવને જીવના જોખમે કે દરે આ મહામારીમાં હગો બાપ હગા બાપને છોકરો અડવા તૈયાર હતો ને છોકરાને બાપ અડવા તૈયાર નહોતો, તમ છતાં આવી મહામારીમાં જે આ ડૉક્ટરોએ જીવના જોખમે સેવા કરી અને જેનો જીવ બચાવ્યો છે. હું એમ માનું છું કે 50% થી વધારે લોકો આવા ડૉક્ટરો જોડે દવા કરાવી અને એમનો જીવ બચાવ્યો છે. આ ડૉક્ટરો આધુનિક આ સેવા નહોતા હાલતા, કોરોના પહેલી પણ આ બધા આવી સેવાઓ હાલતા હતા, તો કોરોનામાં ડોક્ટરો તારે સેવા આપી તારે સરકાર ભાઈ આટલી બધી જાગી છે. સરકારને પહેલું જાગવાની જરૂર હતી, સરકારને ખબર નથી હોતું નહીં. સરકારી તંત્રે જો કદાચ તમામે તમામ સરકારી હોસ્પિટલોમાં ડૉક્ટરોની અને સ્ટાફની પૂરેપૂરી વ્યવસ્થા કરેલો હોત તો આજની તારીખમાં એક પણ વ્યક્તિને ચોય બીજે દવાખાનામાં દાખલ થવાની જરૂર પડોત નહીં. કારણ કે દરેક તાલુકામાં 10-12 સીએચસી પીએચસી છે, પણ ઘણી જગ્યાએ મેં જોયો છે કે અંશુકનાલના ડૉક્ટર નહોતો દવાખાનામાં. તો સરકારને પૂરતા પ્રમાણમાં ડૉક્ટરનો સ્ટાફ સીએચસી કે પીએચસી ન મૂકી શકે અને લોકોનો જીવ બચાવવા માટે કોઈ પણ ડૉક્ટર દવા કરાવીને હાથો થઈને ઘરે જો આવ્યો હોય તો એવા લોકો અમે કાર્યવાહી ખરેખર ના કરવી જોઈએ. આરી મારી સરકારને ભલામણ.